अस्सलामु अलैकुम मित्रों, म्यूज ई लर्निंग क्लास में आपनों हार्दिक स्वागत छे। बार साइंस केमिस्ट्री में आज आपणे चेप्टर नंबर 1 सॉलिड स्टेट घन अवस्थाना टॉपिक नंबर डेंसिटी ऑफ यूनिट सेल एकम कोषनी घनता नक्की करवा माटेना टॉपिकनी चर्चा करवा जई रह्या छे। एक्सरे एनालिसिस द्वारा जारे एकम कोषनी संपूर्ण माहिती मेळवामां आवे तो तेमां धारनी लंबाई, एकम कोषनुं कद, एकम कोषनी मोलेक्युलर मास एनो आण्विक दळ अने पदार्थनी घनता एना वच्चेनो अभ्यास अने रिलेशनशिप आपणने प्राप्त थाय छे। आ अभ्यास में आपणे जोईए, आपणे जाणीए छीए मुजब एकम कोषनुं मोलर दळ आपणे एम स्वीकारेलुं छे, एकम कोषनुं कद ए क्यूब छे। आपणे एकम कोषमां परमाणुनी संख्यानी गणतरी समये आनो आपणे अभ्यास करी चूक्या छीए। एकम कोषनुं कुल दळ लेवामां आवे तो झेड परमाणुनी संख्या इंटू तेनू एकल परमाणुनू दळ एम ए एकम कोषनू कुल दळ लई शकाय, ज्यां झेड ए एकम कोषमां रहेला परमाणुनी संख्या थशे अने स्मोल एम ए दरेक एकल परमाणुनू दळ थाय। एकल परमाणुनू दळ फाइंड आउट आपणे करवू होय तो परमाणुनું મોલર દળ એના ભેગા એવોગેડ્રો નંબર એનાથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ। એમ ડિવાઈડ બાય એન એ, સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ આણ્વીય દળ એના છેદમાં એવોગેડ્રો નંબર, જે આપણે જાણીએ છીએ 6.022×10²³ પ્રતિ પરમાણુ આવેલા હોય છે। હવે એકમ કોષનું દળ આપણે એમ એ નક્કી કર્યું, હવે એકમ કોષની ઘનતા નક્કી કરવી હોય તો ઘનતા ડી ઇઝ ઇક્વલ ટુ એક એકમ કોષનું દળ જેને આપણે સ્મોલ એમથી દર્શાવીએ છીએ અથવા તો એક એકમ કોષનું દળ ઝેડ ઇન્ટુ સ્મોલ એમથી દર્શાવેલ છે, ડિવાઈડ બાય એકમ કોષનું કદ એટલે કે એકમ કોષની ઘનતા ઇઝ ઇક્વલ ટુ, આપણે લખેલું છે કે ઘનતા ડી ઇઝ ઇક્વલ ટુ એકમ કોષનું દળ ઝેડ ઇન્ટુ એમ એના છેદમાં એકમ કોષનું કદ જે આપણે એ ક્યુબથી દર્શાવીએ છીએ, એ ક્યુબ આ સૂત્રથી દર્શાવી શકાય। પરંતુ મિત્રો, આપણે જોઈ ગયા એકમ કોષનું દળ એમ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે ઝેડ ઇન્ટુ એમની કિંમત મૂકો સ્મો કેપિટલ એમ ડિવાઈડ બાય એન એ અને છેદમાં આપણી પાસે છે એ ક્યુબ, એટલે ઘનતા બરાબર આપણને આ રિલેશનશિપ પ્રાપ્ત થશે। એકમ કોષની ઘનતા આપણે આ સૂત્રથી રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ। એકમ કોષની ઘનતા આ રીતે આપણે નક્કી કરી શકાય, આ થશે એકમ કોષની ઘનતા માટેનું સૂત્ર, જ્યાં એકમ કોષની ઘનતા એ પદાર્થની ઘનતાના સમપ્રમાણમાં અથવા તેના જેટલી જ હોય છે। જો આપણે એકમ કોષ માટે ઘનતા શોધવી હોય તો ઝેડ એમ એ ક્યુબ અને એની કિંમત જાણતા હોઈએ તો શોધી શકાય છે। જો આપણે ઘનતા જાણતા હોઈએ અને એકમ કોષનું કદ એ ફાઇન્ડ આઉટ કરવું છે તો એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ રિલેશનશિપ લખી શકાય ઝેડ એમ અપોન ડી ઇન્ટુ એન એ। જો આપણે એકમ કોષ એના માટે પરમાણુની સંખ્યા જાણવી છે તો પરમાણુની સંખ્યા બરાબર આપણે લખી શકીએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી એ ક્યુબ એન એ ડિવાઈડ બાય ઝેડ ડિવાઈડ બાય એમ, આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ। અથવા એમની ગણતરી કરવી હોય કે આણ્વીય દળ કેટલું હશે તો આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ એમ ઇઝ ઇક્વલ ટુ ડી
इंटू ए क्यूब इंटू एन ए डिवाइड बाय झेड थी आपणे नक्की करी शकाय छे। एटले के कोई पण एक राशि ने आपणे सरळताथी फाइंड आउट करी शकीए छे। हवे विद्यार्थी मित्रों आपणे जोईए आना बेसिस केटला दाखलाओ। एमसीक्यू माटे गुजकेट नीट अने जी अने बोर्डनी कॉम्पिटिटिव एक्जाम माटे खूब ज महत्वनो आ टॉपिक थशे। फॉर्म्युला बराबर याद करी लेजो अने तेनी प्रेक्टिस करजो। जोईए एक्जाम्पल नंबर वन। मित्रों अहीं आपणी पासे टेक्स्ट बुकना एक्जाम्पल नंबर 1.3 त्रीजो एक्जाम्पल आपवामां आवेलू छे। જોઈએ તેને। એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય બોડી સેન્ટેડ ક્યુબિક રચના છે અને તેના એકમ કોષની ધાર એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 288 પાઇકોમીટર આપવામાં આવેલું છે। તત્વની ઘનતા 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુઓ રહેલા હશે। સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઇકોમીટરને સેન્ટીમીટર સુધી લઈ જવું પડે અને પાઇકોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે રિલેશનશિપ છે 10^12 પાઇકોમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર થાય એટલે 10^-12 પાઇકોમીટર બરાબર આપણે મીટર લઈ શકીએ છીએ અને મીટર બરાબર જે છે 10^-2 સેન્ટીમીટર લખી શકીએ છીએ એટલે 10^+2 મીટર બરાબર 1 સેન્ટીમીટર થાય એટલે ફાઇનલી જો આપણે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે તો 10^-12માંથી 10^+2 બાદ થશે પાઇકોમીટર એટલે 10^-12 મીટર એટલે યુનિટને આપણે મીટરમાં કન્વર્ટ કર્યો 10^-12માંથી 10^+2 બાદ કરીએ એટલે મીટર છે સેન્ટીમીટરમાં આવશે એટલે આપણી પાસે હવે એ ઇઝ ઇક્વલ ટુ રકમ થાય 288 એને ગુણ્યા 10^-10 સેન્ટીમીટર ક્યુબ સેન્ટીમીટર અને એકમ કોષનું કદ આપણે જાણીએ છીએ મુજબ એકમ કોષના કદને આપણે એ ક્યુબથી રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ માટે આપણે લખી શકીએ 288 10^-10 એનો ક્યુબ એટલે 288નો ક્યુબ જો આપણે કરશું તો 39 97 42 સમથિંગ જે છે 7 ડિઝિટ આવશે એ 7 ડિઝિટને આપણે કન્વર્ટ કરીએ તો 7 એકમ આગળ લઈ જતાં આ 10^10 ક્યુબ 10^30 થશે 10^-30 હોય 7 એકમ જમણી બાજુ લઈ જાઉં એટલે 2.39 જવાબ મળે અને 10^7 કેન્સલ થાય એટલે 10^-30માંથી 10^-23 સેન્ટીમીટર ક્યુબ આપણને એકમ કોષનું કદ પ્રાપ્ત થશે। હવે આપણને વજન આપેલું છે કે 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે પરમાણુની સંખ્યા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે। હવે એકમ કોષના તત્વનું 208 ગ્રામ કદ લઈએ તો કદ શોધવા માટે આપણી પાસે ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ તો કદને સૂત્રનો કરતા બનાવવામાં આવે ઘનતા બરાબર આપણી પાસે છે દળ એમના છેદમાં કદ વી તો વી બરાબર આપણે લખી શકીએ એમ બાય ડી 208 ગ્રામ અને ઘનતા 2.7.2 આપેલી છે એટલે 28.88 સેન્ટીમીટર ક્યુબ આ માઇનસ સેન્ટીમીટર ક્યુબ છેદમાં છે ઉપર આવે તો પ્લસ થઈ જાય એટલે 28.88 સેન્ટીમીટર ક્યુબ એનું કદ પ્રાપ્ત થશે। હવે એકમ કોષની સંખ્યા આપણે લઈએ કદમાં એકમ કોષની સંખ્યા કેટલા કદમાં તો કે 28.88 કદમાં એકમ કોષની સંખ્યા આપણે ફાઇન્ડ આઉટ કરવી છે તો આપણે લખી શકીએ એકમ કોષનું દળ 28.88 સેન્ટીમીટર ક્યુબ એના છેદમાં એકમ કોષનું કદ એ ક્યુબ એટલે વી બાય એ ક્યુબ આપણે કરીએ તો મેળવી શકાય એ ક્યુબની કિંમત ઓલરેડી આપણે આગળ ફાઇન્ડ આઉટ કરેલી છે એ મૂકીએ 288.88 જે છે એના છેદમાં આપણે લખીએ 2.39 10^-23 ઇઝ ઇક્વલ ટુ આપણને 12.08 10^+23 એટલો જવાબ પ્રાપ્ત થશે જે એકમ કોષના પરમાણુની સંખ્યા લખી શકાય એટલે કે BCCમાં આપણે જોઈએ
तो मित्रों बीसीसी में एकम कोष में बे परमाणु आवेला हुए तो कुल 208 ग्राम परमाणु में एनी संख्या जो नक्की करिए तो 2×12.08 10^23 ने 2 मल्टीप्लाइड करो तो बीसीसी एकम कोष माटे 24.16 × 10^23 परमाणुओ हाजर हशे ए आपणे आंसर मेळवी शकीए छीए। सौ प्रथम आपणे एकम कोषनुं कद जोयुं एने आपणे एकम समान करी लीधो, त्यारबाद घनता आपेली छे अने दळ पण आपेलुं छे तो एनुं कद फाइंड आउट कर्युं। માટે એક તત્વનું દળ અને એકમ કોષનું કદ એ બંનેનો ગુણોત્તર લેતા એકમ કદમાં રહેલા કોષની સંખ્યા મેળવી શકાય। આ બીસીસી પરમાણુ આપેલો હોવાથી આપણે બે પરમાણુથી મલ્ટીપ્લાય કરેલો છે, જો બીસીસીની જગ્યાએ અન્ય પરમાણુ એફસીસી આપેલું હોય તો 4 મલ્ટીપ્લાય કરવાનું, સાદો ઘન હોય તો જે જવાબ છે એ જ મૂળ જવાબ રહેશે, મલ્ટીપ્લિકેશન થશે નહીં। મિત્રો અન્ય એક્ઝામ્પલ જોઈએ। એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે। તો મિત્રો આપણને અહીંયા એફસીસી એકમ કોષ આપેલો છે, માટે પરમાણુની સંખ્યા આપણે 4 લઈ શકીએ અને કોષની ધાર એ બરાબર 3.608 × 10^-8 સેન્ટીમીટર ક્યુબ આપેલું છે, એની કિંમત આપેલી છે, ઝેડની કિંમત આપેલી છે। બીજા પ્રયોગમાં કોષની ઘનતા 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ નક્કી કરવામાં આવેલી છે, ઘનતા પણ આપેલી છે, માટે એકમ કોષનું પરમાણવીય દળ અથવા તો કોપરનું પરમાણવીય દળ કેટલું થાય એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। જો મિત્રો કોમ્પિટિટિવમાં ઉદાહરણ પૂછાય તો આપણે કેલ્ક્યુલેશન કરવાની નથી, કોપર પરમાણુનું પરમાણવીય દળ આપણે જાણીએ છીએ 63.5 ગ્રામ પર મોલ છે, એટલે 63 કે 63.5 આન્સર આપેલો હોય એ ઓપ્શનને આપણે સરળતાથી પસંદ કરી શકીએ છીએ, એવા કિસ્સામાં કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી। પરંતુ જો આ પ્રશ્ન બોર્ડમાં 2 માર્કમાં કેલ્ક્યુલેશન માટે પૂછાયેલો છે તો આપણે એને જરૂરથી ગણવો પડે। સૌ પ્રથમ આપણે લખીએ ડેટા એનાલિસિસ, એફસીસી આપેલો છે એટલે એફસીસી માટે ઝેડ લખી શકીએ, ઝેડ બરાબર 4। ત્યારબાદ એકમ કોષની ધાર એ બરાબર આપણને આપ્યું છે 3.608 × 10^-8 આ કિંમત આપવામાં આવેલી છે, 10^-8 અને સેન્ટીમીટરનો ક્યુબ। ઘનતા ડી પણ આપવામાં આવેલી છે, ડી ઇઝ ઇક્વલ ટુ 8.92 અને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, એટલે સેન્ટીમીટર ક્યુબ થશે કેન્સલ। એકમ કોષમાં આપણને એમ ગણવાનો કીધો છે, એમ કેટલો થાય એ આપણે જાણીએ છીએ, મુજબ ફોર્મ્યુલા આપણે જો લખીએ તો ડી બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે, ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ કેપિટલ એમ ડિવાઈડ બાય એ ક્યુબ ઇન્ટુ એન એ। આ સૂત્રને આપણે એમને સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર બનશે એમ બરાબર ડી એ ક્યુબ ઇન્ટુ એન એ ડિવાઈડ બાય ઝેડ। બધી કિંમત આપણે જાણીએ છીએ, કિંમતો મૂકીએ તો કિંમતો મૂકતા આપણને જવાબ મળશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4। કિંમતો આપણે એપ્લાય કરીએ તો કિંમતોમાં આપણે નક્કી કરી શકશું ઝેડ એમ બરાબર આપણી પાસે ઘનતા ડી છે એટલે આગળ જોઈ ગયા એ મુજબ ડી ઇઝ ઇક્વલ ટુ 8.9 × 6.022 × 10^23 અને 3.608 × 10^-8 એનો ક્યુબ ડિવાઈડ બાય 4। બધેની કેલ્ક્યુલેશન કરવામાં આવે તો કેલ્ક્યુલેશનથી આપણને 63.1 ગ્રામ પર મોલ પ્રાપ્ત થશે, યાની કે 63 એ કોપરનું પરમાણવીય દળ થશે। મિત્રો થર્ડ એક્ઝામ્પલ જોઈએ, સિલ્વર એજી સીસીપી લેટિસ રચે છે અને તેના સ્ફટિકના એક્સ કિરણોનો અભ્યાસ દર્શાવે છે કે
एकम कोषनी धारनी लंबाई ए इज इक्वल टू एकम कोषनी धारनी लंबाई ए इज इक्वल टू 408.6 पाइकोमीटर छे। सिल्वर नी घनता गणो, आपने डी फाइंड आउट करवानुं कीधुं छे कि डी गणो। परमाणवीय दल आपने एम इज इक्वल टू आपेलू छे 107.9 यू और ग्राम पर मोल। अहीं मित्रों आपणे एनो क्यूब लेवो पड़शे एटले ए क्यूब डेट इज 408.6 नो क्यूब थई जाय। सिल्वर नी घंटा ए डी गणवानी छे। एवोगेड्रो नंबर आपणे जाणीए छे, एवोगेड्रो नंबर एन ए इज इक्वल टू आपणे किंमत लीए छे 6.022 × 10²³। आ किंमत आपणे मूकीए छे 10²³। સૌ પ્રથમ આપણે સિલ્વરનું મોલર દળ એ ગ્રામ પર મોલ છે તો કિલોગ્રામમાં લઈ જઈએ। સિલ્વરના મોલર દળને કિલોગ્રામમાં લખતા 107.9 × 10⁻³ કિલોગ્રામ લખી શકાય। એકમ કોષના ધારની લંબાઈ એ ક્યુબ લખો તો પાઇકોમીટરમાંથી આપણે જે છે એ 10⁻½ મીટરમાં કન્વર્ટ કરી શકીએ। ડી બરાબર ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ, ઝેડ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ। ઝેડ બરાબર એફસીસી રચના માટે પરમાણુની સંખ્યા આપણે 4 લઈ શકીએ, 4 × 107.9 × 10⁻³ એના છેદમાં એ ક્યુબ એટલે 408.6 × 10⁻½ એનો ક્યુબ થશે। એવોગેડ્રો નંબર 6.022 × 10³³। આનું સાદું સ્વરૂપ મિત્રો આપશું તો 10.5 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ જવાબ મળશે, જે 10.5 g/cm³ લખી શકાય અથવા એટલું વજન એની ઘનતા પ્રાપ્ત થશે। તો મિત્રો આજનો આ ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટેડ હતો। ટેક્સ્ટબુકના આપણે એક્ઝામ્પલ જોઈએ, બીજા પ્રેક્ટિસના એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરજો। આગળના ટોપિકમાં આપણે મળતા રહીશું। વિશ યુ ઓલ ધ બેસ્ટ।